જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ આયોજિત એસ જી ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હું ભાવેશ સુખડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે હવે જોવા જઈ રહ્યા છીએ ડિગ્રીના કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ઓકે તો જોઈએ

Very few teachers teach. S. So very few, I would. Very few, so much. So, okay, by સુપર સોરી પોઝિટિવ ડિગ્રી બહુવચન શું છે પોઝિટિવ ડિગ્રી બહુવચન ન રાઈટ તો વેરી ફ્યુ ટીચર ટીઝ એઝ મિસ્ટર સનત રેડી તો અહીંયા શું છે જો વેરી ફ્યુ અને નો અધર આ બને અનિશ્ચિત સર્વનામ છે એટલે તેની સાથે જાતિવાચક કરતા આવે હવે જો અનિશ્ચિત સર્વનામ એક વચન હોય તો ડિગ્રી એક વચન થાય અને અનિશ્ચિત સર્વનામ બહુવચન હોય તો ડિગ્રી બહુવચન થાય આટલું યાદ રાખવાનું એક વચન ડિગ્રી છે કે બહુવચન એ કેવી રીતે ખબર પડે તો કે અનિશ્ચિત કરતા પરથી જાતિવાચક કરતા પરથી जो जातिवाचक करता एक वचन तो डिग्री एक वचन जो जाति करता बहुवचन तो डिग्री बहुवचन रेडी ओके फ्यू इंडिया રેડી તો જો વેરી વેરી ફ્યુ ફ્યુ આવે આવે છે 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 મતલબ શું થયો ડિગ્રી 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 કેવી કેવી બહુવચન અને પોઝિટિવ બરાબર તો એમાં વિશેષણનું કેવું રૂપ આવે મૂળ રૂપ તો વેરી ફ્યુ સિંગર્સ ઇન ઇન્ડિયા હવે સિંગર્સ છે બહુવચન છે એટલે ક્રિયાપદ બહુવચન સો સ્વીટ સો स्वीट एज ला ला बराबर कारण मुख्य करता हमेशा एक वचन वेरी फ्यू प्लेयर्स ऑफ इंडियन टीम प्ले सो रेडी भाई अमुक खिलाड़ियों इंडियन टीम ना सारा रमे के तो सो वेल एज विराट કોહલી રાઈટ તો અહીંયા શું દર્શાવે છે ભાઈ કે વેરી ફ્યુ એ બહુવચન અનિશ્ચિત સર્વનામ છે તો એની સાથે જાતિવાચક કરતા બહુવચન આવે અને અન્ય શબ્દ છે તેની સાથે લખી શકાય અને છેલ્લે પણ લખી શકાય છે જો કરતા એકવચન તો ક્રિયાપદ એકવચન જો કરતા બહુવચન તો ક્રિયાપદ બહુવચન આવે છે એકવચન રચનામાં સો ખાલી જગ્યા એઝ આવે બહુવચન રચનામાં એઝ વિશેષણ એજ અને સો વિશેષણ એજ આવે છે રાઈટ તો આ છે આપણી પોઝિટિવ ડિગ્રી હવે જોઈએ આપણે કમ્પેરેટિવ ડિગ્રી ઓકે તો કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ આપણે જોઈએ હવે હવે આ ડિગ્રી સીડીની છે કે એસડીની કેવી રીતે ખબર પડે ન પડે કારણ કે સીડીની છે કે એસડીની ડિગ્રી ખબર પડે નહીં બરાબર એકવચન છે કે બહુવચન એ પણ ખબર પડે નહીં તો એ આપણી રીતે આપણે એને બનાવવાનું હોય છે આમાં કઈ ડિગ્રીનો ઉલ્લેખ કરેલો છે રાઈટ તો નેહા ઇઝ સ્ટ્રોંગર ધેન ચાલો અહીંયા સુધી સીડી આવી ગયું એટલે ખબર પડી કે આ કમ્પેરેટિવ ડિગ્રી છે હવે એક વચન છે કે બહુવચન નો ખબર પડે શું કામે કારણ કે ડિગ્રી એક છે કે બહુવચન એ કોની ઉપર ખબર પડે છે તો કે જે ડિગ્રી ડિગ્રીના જાતિવાચક નામ આપેલું હોય એની ઉપર બરાબર છે તો એક વચન ડિગ્રી માટે આપણે વધારે શું લખી શકીએ એની અસર શું લખી શકીએ એની અધર તો નેહા ઇઝ સ્ટ્રોંગર ધેન એની અધર ગરલ ઇન સોસાયટી રાઈટ ક્રિસા ઇઝ બોલ્ડર ધેન બોલ્ડર એટલે હિંમતવાન બરાબર છે તો હવે આ એકવચન છે બહુવચન નો ખબર પડે શા માટે કારણ કે સીડી એકવચન હોય તો ભલે બહુવચન હોય તો ભલે પ્રથમ કરતા મુખ્ય કરતાં જાવ એટલે એના ઉપરથી કોઈ દી ખબર ના પડે એ આપણે ડીપેન્ આપણી ઉપર ડિપેન્ડ છે કે આપણે એક વચનમાં બનાવું બહુ વચન જો એમાં ઉલ્લેખ કરેલો હોય કે બહુવચન તો બહુવચન બનાવી શકીએ નહીંતર એકવચન એ આપણે જોવાનું હોય છે તો અહીંયા આપણે બનાવીએ શું આવે એની અધર લેડી ઇન સિટી રાઈટ બોમ્બે ઇઝ હવે આ રચના છે કે બહુવચન સીડી છે એ આપણને ખબર પડી કારણ કે બધાની પાછળ યાર લાગ્યો છે બરોબર એટલે આપણને ખબર પડી કે આ રચના કેવી છે સીડી છે હવે એક વચન છે કે બહુવચન એ કેવી રીતે ખબર પડે ન પડે તો આપણે એની પાછળ અહીંયા લખીએ મેની અધર મેની અધર લખીએ ને એટલે ખબર પડે કે આ રચના કેવી છે બહુ વચન તો બોમ્બે ઇઝ ધેન મેની અધર સિટીઝ ઓફ ઇન્ડિયા બરોબર તો અહીંયા શું આવ્યું ધેન પછી મેની અધર આવ્યું એટલે આપણને ખબર પડી કે આ બહુવચન રચના છે આ બહુવચન સર્વનામ છે તો એની સાથે જાતિ વાચક કરતા બહુવચન જ આવે અહેમેદાબાદ ઇઝ વોટર ધેન બરાબર તો હવે આ સીડી રચના છે એ ખબર છે આપણને કારણ કે એમાં એઆર પ્રત્યે લાગ્યો બરાબર પણ એક વચન છે બહુવચન એ ખબર નથી તો એની ધેન પાછળ આપણે જ્યારે મેની અધર અથવા તો મોસ્ટ અધર લખીએ ને ત્યારે ખબર પડે કે આ ડિગ્રી બહુવચન છે જો એની અધર લખીએ તો એક વચન મેની અને મોસ્ટ છે એ બહુવચન અનિશ્ચિત સર્વનામ છે રેડી તો અમદાવાદ ઇઝ વોટર ધેન મોસ્ટ અધર સિટીઝ ઓફ ગુજરાત દસમું ચીપર વ્હીટ એટલે ઘઉ બરાબર છે એ કેવું છે ચીપ છે બરોબર છે તો ચીપર તો આપને ખબર પડી આ કઈ રચના છે સીડી છે એક વચન બહુ ન ખબર પડે એ ધેન પછી જે આપણે મૂકીએ ને એના પછી ખબર પડે કે ભાઈ મોસ્ટ અધર તો આ બહુવચન છે ગ્રેન્સ બરાબર મોસ્ટ અધર ગ્રેન્સ તો ગ્રેન એ અનાજ છે કેવું છે બહુવચન અનાજ છે બીજા બધા અનાજ કરતા ઘઉં છે એ કેવું છે ચીપર છે રાઈટ તો આ છે આપણી સીડી કઈ રચના છે સીડીની રચના છે હવે આપણે જોઈશું મધુભાઈ મધુભાઈ ઇઝ હવે આ કઈ રચના છે છે સીડી કે એસડી ખબર પડે ન ખબર પડે એટલે એના માટે આગળ શું અહીંયા ધ લખવું પડે શું લખવું પડે ધ ધ લખીએ એટલે ખબર પડે કે આ રચના કેવી છે સુપરલેટી ડિગ્રી એક વચન છે તો મધુભાઈ ઇઝ ફાસ્ટેસ્ટ runner in our village રેડી અમારા ગામમાં તે સૌથી ઝડપી દોડે છે હે તો જો નામ પછી શું આવ્યું ધ ધ પછી اسડી નું રૂપ બરોબર છે અને اسડી ના રૂપ પછી શું આવ્યું છે રનર કારણ કે એકવચન ડિગ્રી છે એકવચન ડિગ્રી છે એટલે વિશેષણના રૂપની રૂપ પહેલા ધ આવે છે જો બહુવચન હોય તો શું આવે વન ઓફ ધ ગોલ્ડ ઇઝ ધ તો આ એકવચન રચના છે બહુવચન ન ખબર પડે બરોબર તો ન્યા આપણે જોવું પડે કોસ્ટલી એસ મેટલ ગ્લોબ ગ્લોબ એટલે આ પૃથ્વી આ પૃથ્વી ઉપર બરોબર છે કોસ્ટલીએસ્ટ પછી જો એક વચન વસ્તુ આવી એક વચન નામ આવે તો સમજવાનું કે આ કેવું છે એક વચન રચના છે મેંગો ઇઝ વન ઓફ ધ હવે જો આ કેવી આ એક વચન છે બહુવચન તો કે બહુવચન કારણ કે ત્યાં વન ઓફ ધ આવ્યું વન ઓફ ધ આવે છે ને એટલે એ શું હોય છે બહુવચન રચના હોય છે વન ઓફ ધ સ્વીટનું શું થઈ જાય સ્વીટેસ્ટ ફ્રૂટ્સ ઇન ઇન્ડિયા કારણ કે એ શું આવે એસડી ના રૂપ પછી બહુવચન આવે છે ઇઝ વન ઓફ ધ હવે આ શું છે વન ઓફ ધ ઉપરથી ખબર પડે કે આ બહુવચન રચના છે બરોબર અને એસડી છે તો શું આવશે ફેમસ ફેમસ નું આગળ ફેમસ એ કરતા વધારે શબ્દમાં બોલાય છે એટલે મે મોસ્ટ ફેમસ ફેમસ ઇન રાજકોટ રાઈટ રાજકોટમાં તે કેવી છે ફેમસ સ્કૂલોમાં સૌથી શ્રેષ્ઠ ફેમસ સ્કૂલ છે તો વન ઓફ ધ એનો મતલબ શું થયો કે આ કેવી રચના છે બહુવચન રચના છે વન ઓફ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ અથવા તો ફેમસ અથવા તો ટોલેસ્ટ અથવા તો ઇન્ટરેસ્ટિંગ બરોબર છે તો કોઈ પણ આપણે લખી શકીએ છીએ તો મન ઇઝ

તો આ છે આપણું સુપરલેટિવ ડિગ્રીના કમ્પ્લીટ ધ સેન્ટેન્સ બરાબર છે આમાં આપણે વચ્ચે બ્રેક આપેલી નથી ક્યાં બ્રેક લખી શકાય તો કે ભાઈ તમે જોઈ શકો છો બરાબર છે અહીંયા સ્ટ્રોંગર અહીંયા બોલ્ડર અહીંયા કોસ્ટલીયર અહીંયા વોટર અને અહીંયા ચીપર રેડી એવી રીતે ઇઝ ધ પછી ધ વન ઓફ ધ મોસ્ટ અને અહીંયા વન ઓફ ધ બરાબર છે આ આપણા કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે જે તમને સારી રીતે સમજાઈ ગયા હશે કદાચ જો તમને આ ન સમજાણું હોય તો આ લેક્ચરને ફરી એકવાર જોઈ લેજો જેથી કરી અને તમારા મનમાં ડિગ્રી વિશેના જે ડાઉટ છે એ ક્લિયર થઈ જાય ઓકે વધુ આપણે આવતા લેક્ચરમાં એક નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ